તહેવારોમાં વકરી રહ્યો છે કોરોના. નોંધાયા નવા 1070 કેસ, 6 લોકોનો લીધો કોરોનાએ ભોગ. અમદાવાદમાં વધતા કોરોના સંકટને લઈને હવે સરકાર હરકતમાં આવી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અસરવા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા અને સમીક્ષા બેઠક કરી સિવિલમાં અપાતી સારવારથી માન્યો સંતોષ. કોરોના ટેસ્ટ કરાવવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. તહેવાર દરમિયાન કોરોના ટેસ્ટ કરાવવા લોકોની લાંબી લાઇન. ઘોડાસર વિસ્તારમાં ટેસ્ટિંગ સેન્ટરની બહાર લાંબી કતાર. વડોદરામાં કોર્પોરેશનની ડમ્પિંગ સાઇટ લોકોના માટે બની હાનિકારક. કચરો અલગ કરવાના નિયમોનું નથી થતું પાલન. કેપેસિટી કરતા વધુ ઠલવાઈ રહ્યો છે કચરો. પીએમ મોદીએ નવા વર્ષની પાઠવી શુભેચ્છા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગરમાં પંચદેવ મંદિરના કર્યા દર્શન. અમદાવાદની નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પણ કર્યા દર્શન. બિહારમાં આજે નીતિશકુમાર સતત ત્રીજી વખત ગ્રહણ કરશે મુખ્યપ્રધાન પદના શપથ. સાંજે યોજાશે શપથવિધિ કાર્યક્રમ. ભાજપમાંથી બે નેતા બનશે ઉપ મુખ્યપ્રધાન.